અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. नवसारी में शुरू थनारी सिटी बस सेवा ने लेने भर्ती प्रक्रिया शुरू करवामां आवता 500 થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા. નવસારી નગરપાલિકામાં આશરે 40 વર્ષ બાદ શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવા જઈ રહી છે, જેમાં ખાનગી બસ કંપનીને કોન્ટ્રાક્ટ આપીને શહેરના 10 રૂટ પર 8 બસ દોડાવવા માટે પાલિકાએ આયોજન કર્યું છે. ત્યારે પાલિકા કચેરી પાછળ આવેલી શોપિંગ સેન્ટરમાં 15 કંડક્ટર અને 15 ડ્રાઈવર સહિત 1 મેનેજરની ભરતી માટે ફોર્મ ભરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં શહેરના યુવક અને યુવતીઓએ રસ દાખવીને 31 શીટ માટે સાંજ સુધીમાં આશરે 500થી વધુ ફોર્મ ભર્યા હતા. કંડક્ટર માટે 12 પાસની લાયકાત નક્કી કરવામાં આવી છે, સાથે જ ડ્રાઈવર માટે પરમિટ જરૂરી છે. લોકડાઉન બાદ કપરી પરિસ્થિતિનો જન્મ થયો છે, જેથી શહેરના બેરોજગાર યુવક અને યુવતીઓ માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે પાલિકાએ પહોંચ્યા હતા. જોકે આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું અને ઉમેદવારોએ લાઈન લગાવી હતી અને વગર ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા. જોકે ખાનગી કંપની ગુરુકૃપાના સંચાલકો દ્વારા કોઈપણ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તસ્દી પણ લેવામાં ન આવી હતી. મુખ્યમંત્રી શહેરી બસ સેવા જે યોજના છે તેના અંતર્ગત નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા આગામી જુલાઈ મહિનામાં એટલે ચાલુ મહિનામાં જ આપણે એક બસ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. પીપીપી ધોરણે આ બસ સેવા આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, જેના રૂટ સ્ટેશનથી શરૂ થઈ રહ્યા છે અને સ્ટેશનથી શરૂ થઈને એક રૂટ આપણે કબીલપુર જીઆઈડીસી સુધીનો લીધો છે, બીજો રૂટ આપણે એરુ 4 રસ્તા સુધી લીધો છે, ત્રીજો રૂટ વેરાવળ બ્રિજ સુધી લીધો છે, ચોથો રૂટ આપણે જલાલપુર ગામ સુધી લીધો છે. એમ કરીને નવસારીના લગભગ બધા જ વિસ્તાર કવર થાય એ રીતે આપણે અત્યારે પ્રારંભિક ધોરણે 8 રૂટ આપણે અમદાવાદ કર્યા છે, જેમાં બંને નગરપાલિકા વિસ્તાર અને 8-8 ગામો જે સમાવેશ થાય છે એ તમામ ગામો અંદર જોડી દીધા છે. આ યોજના સાથે આપણે એપ પણ લોન્ચ કરી રહ્યા છે, જે એપ દ્વારા પ્રજાજનો એટલે જે આપણે રાહદારીઓ છે તેને ખબર પડશે કે બસ કેટલી મિનિટમાં પોતાના સ્ટેશન પર આવી રહી છે કે કેટલી સેકન્ડમાં આવી રહી છે, જેથી કરીને તે લોકોએ વધારે રાહ ન જોવી પડે. આ બસ સેવા શરૂ કરવા માટે અમારા બંને ધારાસભ્ય શ્રી પિયુષભાઈ અને આરસી પટેલ સાહેબે ખૂબ સારી અમને લોકોએ માર્ગદર્શન આપીને ઉપર લાઇઝનિંગ કરીને અમને બસ સેવા અમે જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે માંગણી કરી હતી અને અમને તાત્કાલિક અમારો માંગણી સ્વીકારીને એમને ઉપરથી અમને આ પરમિશન અપાવી છે અને તે માટે એમને આભાર બી માનું છું અને જનતાને બી આહવાન કરું છું અને વિનંતી કરું છું કે આ સેવા તમારા માટે જ છે, તો આના મહત્તમ લાભ લઈને આપ ખૂબ નજીવા દરે આપને આપના સ્થળ સુધી જવાનો અમે લોકો એક પ્રયાસ કર્યો છે. તો નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આપ સૌને વિનંતી કે આ સેવાનો આપ વધુમાં વધુ લાભ લેશો અને વિદ્યાર્થીઓને બી આમાં સારું એવું કન્સેશન છે તો વિદ્યાર્થીઓને બી લાભ લેવા માટે વિનંતી કરું. ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે આજે. હમણાં ટૂંક સમયમાં નવસારીમાં જેમ અગાઉ 40 વર્ષ પહેલાં સિટી બસ સેવાનું સંચાલન ચાલતું હતું, અગમ્ય કારણોસર તે બંધ થઈ ગઈ છે. તો અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા હમણાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના લોન્ચ કરવામાં આવી છે. એમાં દરેક અવર્ગની નગરપાલિકામાં જેમ કે ભરૂચ છે, નવસારી છે, વાપી છે, બધી નગરપાલિકામાં આપણી નવસારી નગરપાલિકાનો સમાવેશ થાય છે. તો નવસારી નગરપાલિકા અને મુખ્યમંત્રીશ્રીની યોજના બંને ભેગા મળીને સિટી બસ સર્વિસ ચાલુ કરવાનું ટેન્ડર પ્રક્રિયા કરી હતી. એમાં અમારી ગુરુકૃપા એજન્સી દ્વારા અમે એલ1 આવેલા ટેન્ડરમાં અને અમને તેનું કામ મળેલું છે. એમાં ટોટલ 10 રૂટ છે અને 8 બસનું સંચાલન કરવાના છે. દર 18 કલાકે મુસાફરોને બસ મળશે. બસની સુવિધાની વાત કરીએ તો બસમાં મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા છે, ઓટોમેટિક ડોર છે, ડિજિટલ બોર્ડ છે. એક અમારી ગુરુકૃપાની એક એપ્લિકેશન છે જેના દ્વારા આપ બસને લાઈવ ટ્રેકિંગ કરી શકો છો. ઓનલાઈન તમે એના ભાડા જોઈ શકો છો, રૂટ જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ અને રેગ્યુલર મુસાફર માટે અમે પાસની યોજના પણ એમાં દાખલ કરી છે, જેમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.